हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट, आज आपणे एक सरस मजानी एक्टिविटी भणवानी छे, बराबर। आमां शुं करवानुं छे कि चित्र जोवानुं छे, ओळखवानुं छे अने एनो स्पेलिंग, बराबर। चित्र अने एनो स्पेलिंग आपणे मैच करवानो छे। जेम के पहेलो स्पेलिंग आप्यो छे तमने याक, याक। तो याक जे छे, याकनुं चित्र क्यां छे? तो कि अहींया, बराबर। सेम एवी रीते चलो हवे बिलाड़ी, तो बिलाड़ी ने अंग्रेजी में शू कहीए छीए आपणे? कैट। बिलाड़ी ने आपणे इंग्लिश में कहीए छीए कैट, दैट इज कैट। तो कैट नो स्पेलिंग क्या छे? तो के अहींया छे, बराबर। सी ए टी, कैट एटले बिलाड़ी। सेम पछीनो तमने स्पेलिंग आप्यो छे एस यू एन, सन। तो चलो सन क्या छे? सन एटले सूर्य। फाइंड आउट करो, तो के आ छे सन। वेन, वी एन, वेन एटले के एक प्रकारनुं वाहन, व्हीकल। तो अहीं आपी छे वेननुं चित्र। पछी तमने चित्र आप्युं छे डॉगनुं, कूतरानुं। तो डॉगनो स्पेलिंग शुं छे? डी ओ जी। तो चलो एनी साथे मैच करो, तो के अहीं डॉग, डी ओ जी, बराबर। आ मुजब आपणे सरस रीते कर्युं स्पेलिंग, स्पेलिंग मैच कर्या। पछी जोईए स्पेलिंग आप्या छे, चित्र आप्या छे। तो चित्र समझी लीए, पहेलुं चित्र आप्युं छे गायनुं, पछी आप्युं छे पीगनुं, भूंडनું, पछी आप्युं छे येम एटले के रताळू, पछी ईयर एटले के કાનનું, અને લેગ એટલે પગનું। તો ચલો તો તમે કરો, તો મેચ કરો સ્પેલિંગ, પિક્ચર સાથે મેચ કરી જુઓ। તો કે ઈયર, ઈ એ આર, ઈયર એટલે કાન। તો ક્યાં છે ઈયર? તો કે અહીંયા ઈયર છે। પછીનો સ્પેલિંગ આપ્યું છે તમને એલ ઈ જી, લીગ એટલે લેગ એટલે પગ। તો અહીંયા જ મેચ કરો। પછીનો સ્પેલિંગ આપ્યો છે તમને પીગ, પીગ એટલે ભૂંડ। કાવ, સી ઓ ડબલ્યુ, કાવ એટલે ગાય। અને યેમ, વાય એ એમ, યેમ એટલે રતાળું। તો અહીંયા મેચ કરો, બરાબર। આ મુજબ આપણે સેકન્ડ લેવલ કર્યું સ્પેલિંગ મેચિંગ। હવે તમને આપ્યું છે દેટ ઇઝ નંબર, અને એક તમને આપ્યું છે પિક્ચર અબાઉટ ઘુવડ। ઘુવડને અંગ્રેજીમાં શું કહીશું? આઉલ, ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ। તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ ઉપરથી। ટેન, ટી એન, દસ, દસને અંગ્રેજીમાં કહીશું ટેન। વન એટલે એક, આઉલ, આઉલ એટલે ઘુવડ, ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ। ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે, અને એસ આઈ એક્સ, સિક્સ એટલે છ। તો આપણે ત્રીજું લેવલ પણ કમ્પ્લીટ કર્યું। આમાં જુઓ અગેન પિક્ચર્સ આપ્યા છે, સ્પેલિંગ આપ્યા છે। તમારે શું કરવાનું છે? કેમ કે તમારી પાસે તો આ પિક્ચર છે નહીં, બરાબર। તો તમારે સ્પેલિંગ બુકમાં દરેક સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે લખવાના છે। જેમ કે અહીંયા તમને આપ્યા છે સ્પેલિંગ, તો તમારે શું કરવાનું છે? એના ઉચ્ચાર અર્થ સાથે લખવાનું છે, કારણ કે ઉચ્ચાર હું બોલું છું અને અર્થ પણ બોલું છું। સાથે સાથે તમને પિક્ચર પણ આપી દીધા છે, જુઓ કે બસ છે, કાર છે, બરાબર, કીડી છે, બેટ એટલે કે ચામાચડિયું છે, બેગ એટલે કે, બેગ એટલે કે એક પ્રકારનો થેલો, બેગ, બરાબર। તો આપણે એ વસ્તુ ગુજરાતી પણ બોલું છું, તો તમારે હોમવર્કમાં ઉચ્ચાર અર્થ સાથે લખવાનું છે। જેમ કે અહીંયા સ્પેલિંગ આપી દીધો, હું ઉચ્ચાર પણ બોલું છું અને અર્થ પણ બોલું છું, તો તમારે ધ્યાનથી સાંભળીને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એ મુજબ લખવાનું છે। જેમ કે અહીંયા તમને આપ્યું છે બી એ જી, બેગ, તો બેગનો સ્પેલિંગ આપ્યો છે, તો આપણે શું કરીશું? તો કે બેગનો સ્પેલિંગ આપ્યો છે તો એનો સ્પેલિંગ ફાઇન્ડ આઉટ કરીશું। અહીંયા સ્પેલિંગ છે, અહીંયા એનું પિક્ચર, બેગ, બી એ ટી, બેટ, બેટ એટલે ચામાચડિયું, બી યુ એસ, બસ એટલે બસ, એ એન ટી, એન્ટ એટલે કીડી, સી એ આર, કાર એટલે ગાડી। તો ચલો અહીંયા જોઈન્ટ કરો, કાર એટલે ગાડી। તો આ મુજબ તમારે મેચ કરવાના છે સ્પેલિંગ, તમે કરો ચલો। બી એ જી, બેગ એટલે દફતર, તો ચલો કીડી, કીડીનું પિક્ચર આપ્યું છે તો કયા સ્પેલિંગ સાથે મેચ કરીશું? એન્ડ સાથે, બરાબર। બસ આપ્યું છે તો બસ, અહીંયા તમને સ્પેલિંગ આપ્યો છે કારનો તો અહીંયા કાર, બેગ તો અહીંયા બેગ, બી એ ટી, બેટ એટલે ચામાચડિયું। તો આ મુજબ આપણે કમ્પ્લીટ કર્યું। અગેન પિક્ચર અને સ્પેલિંગ,
ચલો પિક્ચર પહેલાં ઓળખીએ. બેડ એટલે કે પલંગ. પછી આપ્યું છે તમને બગ એટલે એક પ્રકારનું જીવડું. કેપ એટલે ટોપી. એગ એટલે ઈંડું. અને ફેન એટલે કે પંખો. ચલો એગ, ઈ ડબલ જી, એગ એટલે ઈંડું. ઈ ડબલ જી, એગ એટલે ઈંડું. સીએપી કેપ, કેપ એટલે ટોપી. બીઈડી બેડ, બેડ એટલે પથારી અથવા તો પલંગ. બીયુજી બગ, બગ એટલે જીવડું. એફએએન ફેન, ફેન એટલે પંખો. એફએએન ફેન એટલે પંખો. બીયુજી બગ એટલે જીવડું. બીઈડી બેડ એટલે પલંગ. સીએપી કેપ એટલે ટોપી. ઈ ડબલ જી એગ એટલે ઈંડું. છોડી દીધા ને આ મુજબ? યસ. તમારે પણ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે અને જોડી શકો, જોડકા બનાવી શકો તો એમ પણ કરવાનું છે. ચલો જોડીએ શું ફરીથી. ઈ ડબલ જી એગ એટલે ઈંડું. સીએપી કેપ એટલે ટોપી. બીયુજી બગ એટલે જીવડું. બીઈડી બેડ એટલે પથારી. તો ચલો પછીનો સ્પેલિંગ ફાઇન્ડ આઉટ કરીને જોડો. તો કે એફએએન ફેન એટલે પંખો. તો આની સાથે મેચ કરો. કર્યું? યસ, બરોબર ને. નેક્સ્ટ જોઈએ. આઈસ, આઈ સી ઈ, આઈસ એટલે બરફ. હેટ, હેટ એટલે ટોપો. ફેટ, ફેટ એટલે જાડું. જાડું માણસ હોય ને આપણે ફેટી માણસ કહીએ છીએ, બરાબર. ફોક્સ, એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. એચ ઈ એન, હેન એટલે મરઘી. ચલો અગેન જોઈએ, જોડકા જોડીએ. આઈસ, બરફને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ આઈસ. હેટ એટલે કે ટોપો. ફેટ એટલે કે જાડું માણસ, ફેટ. ફોક્સ એટલે કે શિયાળ. હેન એટલે કે મરઘી. આઈસ, બોલો મારી સાથે, હેટ, ફેટ, ફોક્સ, હેન. હવે જોડકા જોડીશું. આઈસ તો ક્યાં છે? આઈસ તો કે અહીંયા બરફ. આઈસ. હેટ, હેટ એટલે ટોપો. ફેટ એટલે કે જાડું માણસ. ફોક્સ એટલે શિયાળ. હેન એટલે મરઘી. આઈસ એટલે બરફ. હેટ એટલે ટોપો. એચ એ ટી, હેટ એટલે ટોપો. એફ એ ટી, ફેટ એટલે જાડું. એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. એચ ઈ એન, હેન એટલે મરઘી. સમજાય છે ને? અને મજા આવે છે ને? તો આ મુજબ તમારે લખવાના છે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. આઈસ, હેટ, ફેટ, ફોક્સ અને એન એટલે મરઘી. પછીનો જે આપ્યું છે એ સ્પેલિંગ બોલું છું. ચલો બોલો મારી સાથે. એમ એ ટી, મેટ. મેટ એટલે સાદડી અથવા તો આસન. જેમ, જે એ એમ, જેમ એટલે આપણે જે બટર, સોરી આપણે બ્રેડ ઉપર જે લગાડીને ખાઈએ છીએ એને જેમ બોલીશું. એમ એ એન, મેન એટલે માણસ. એમ એ એન, મેન એટલે માણસ. મેપ, એમ એ પી, મેપ એટલે નકશો. કી ઈ વાય, કી એટલે ચાવી. જેમ, જેમ એટલે આપણે બ્રેડ પર લગાડીને ખાવાનું જેમ. પછી આપ્યું છે મેટ, એમ એ ટી, મેટ એટલે આસન, બરાબર. હવે જોડીશું આપણે. જેમ, કી, મેન, મેપ અને મેટ. ચલો જોડકા જોડો જોઈએ. મેટ એટલે આસન. જેમ એટલે જે આપણે બ્રેડ પર લગાડીને ખાઈએ છીએ જેમ. મેન એટલે માણસ. મેપ એટલે નકશો. ને કી એટલે ચાવી, બરાબર. તો આ મુજબ જોડકા જોડો. તમે જોડકા જોડવામાં શું કરી શકો? તો કે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તો લખવાના જ છે. ચિત્ર આપણી પાસે નથી તો શું કરવાનું? તો કે આપણે આવી રીતે પહેલાં આ લખી દેવાના, બરાબર. અને પછી અહીંયા
આડાવડા લખવાના, જેમ કે અહીંયા આપ્યું છે મેટ તો અહીંયા આપ્યું છે જેમ, તો તમારે અહીંયા જેમ લખી દેવાનું. અહીંયા જેમ લખ્યું છે ને અહીંયા ચાવીનો સ્પેલિંગ કી, તો ત્યાં તમારે કી લખી દેવાનું. બરાબર? મેટ, જેમ, મેં કી. લાસ્ટ જોઈએ પેન, નેટ, મોમ, મગ અને પેડ જોઈએ. ચલો પી એ એન, પેન એટલે કઢાઈ, નેટ એટલે જાળી, મોમ એટલે મમ્મી, મગ એટલે આપણે આ કપ જે છે એ, પેડ પેડ એટલે કે આપણે જે ટેકો રાખીએ છીએ લખવા માટે એ પેડ. તો આ મુજબ તમારે જોડકા જોડવાના છે. તો સ્ટુડન્ટ, આપણે આજના લેક્ચરમાં એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ, ગોડ બ્લેસ યુ ઓલ. આ મુજબ તમારે લખવાના છે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. બરાબર? પેન એટલે કઢાઈ, નેટ એટલે જાળી, મોમ એટલે મમ્મી, મગ એટલે કપ ને પેડ એટલે પેડ.